बोल तो कुछ। अरे कहीं बोल, हेलो। कारण के स्क्रीन तो रिकॉर्ड थाय छे, मारे ऑडियो चेक करवो छे के वो आवे छे। ओके या ओ या ઓકે સો હાય, વેલકમ ટુ દેટ ગુજરાતી પોડકાસ્ટ ટોપ સિક્રેટ ઇન્ટરનેશનલ. અમે લોકો હવે વિડીયોમાં આવી ગયા. વી આર થ્રી ફ્રેન્ડ્સ. આઈ એમ પરવાઝ. આઈ એમ જીના. આઈ એમ જનરલ. અને અમે લોકો કોલેજમાં સાથે હતા, નાવ પણ અંદર બેઠા બેઠા કંટાળી ગયા, સો વી ડિસાઇડેડ કે પોડકાસ્ટ ચાલુ કરીએ, બીકોઝ વાય નોટ. એન્ડ યા, બાકી સ્ટોરી જાણવી હોય, એઝ નીના સર, બાકી સ્ટોરીઝ જાણવી અમારી લાઈક ડિટેલમાં, સો યુ કેન ચેક આઉટ અધર એપિસોડ્સ. અહીંયા કંઈ હશે, આવશે લિંક, યા તો પછી જે સજેશનમાં, યા ગો ટુ માય ચેનલ. લેટ સ્ટાર્ટ. આજનો ટોપિક કહેતા પહેલાં વીલ ગીવ અ ન્યૂ, વી હેવ સ્ટાર્ટેડ અ ન્યૂ થિંગ વિચ ઇઝ કોરોના અપડેટ. સો આમાં અમે લોકો આજુબાજુની લાઈક લોકડાઉનની શું સિચ્યુએશન છે એની અપડેટ આપશું. સો કોણ પહેલાં જશે? ઓકે ફાઇન, હું પહેલા જઈશ. આઈ એમ ગોઈંગ ફર્સ્ટ. ઓકે સો અહીંયા લોકડાઉન થોડું બહુ લાઈક લૂઝન અપ થવા લાગ્યું છે, બટ નોટ રિયલી. સર્જરીઝ પછી દેર આર 19 થિંગ્સ લિસ્ટ છે એક વસ્તુની, સો એ બધી વસ્તુ ચાલુ થઈ ગઈ, જેમ કન્સ્ટ્રક્શન છે, સર્જરીઝ છે, સર્ટેન શોપ્સ ચાલુ થઈ શકે જે બહારની સાઈડ હોય. મોલ્સ આર સ્ટીલ શટ, મૂવી સિનેમાઝ જિમ્સ ઓલ ઓફ દેટ ઇઝ શટ. એન્ડ સમર ચાલુ થઈ ગયું છે એટલે લોકો બહાર આવવા લાગી ગયા, દે ગો ઓન મોર વોક્સ એન્ડ આઈ સી અ લોટ ઓફ ફેમિલીઝ. હું ખુદ વોક પર ગયો હતો, સો ધેટ્સ ધ સિચ્યુએશન ઇન ટોરોન્ટો રાઈટ નાઉ. પ્રીટી મચ સેમ જ છે સિચ્યુએશન એઝ યુ મેન્શન્ડ ઇન ટોરોન્ટો, બટ થોડું લોકડાઉન પર રિસ્ટ્રિક્શન્સ ઇઝ કર્યા છે. એન્ડ આઈ ગેસ નેક્સ્ટ વીક થી રેસ્ટોરન્ટ ચાલુ થઈ રહ્યા છે વિથ ડાઇનિંગ, સો યુ કેન હેવ 20 પીપલ ઇન enough space, like you have to enough space, but maximum 20 people. I have something to say about that. Main news vaanchi thi, USA mein restaurants ni andar social distancing rules maintain karwana chahiye, so like mannequins mukya hai. I know, yeah, that same happens with the stadiums, like I just in South Korea they had I guess like proper expensive sex dolls, that's what they used. Yeah, they use sex dolls. Expensive, good quality, full bodied, not just mannequins. Like, yeah, abo expensive dolls. Imagine somebody who is into that. Oh, there are tons of people into that. And the public was getting aggro thai jato aise na. Na, but audience koi nahi. Yeah, just khali players are just. If players into that, they won't do that. એ તો ખાલી પેલું ફીલ આપવાનું. So, 20 લોકોની કેપેસિટી, દેટ ઇઝ આઈ ગેસ. અને ટ્રીપ્સ બી ઓન થઈ જશે, લાઈક ઇન્ટરસ્ટેટ ટ્રાવેલિંગ દેટ વિલ બી ઓપન. સો આઈ એમ પ્લાનિંગ અ ટ્રીપ ઓન 8th ઓફ ધીસ જૂન, બીકોઝ એ પબ્લિક હોલિડે છે અને લોંગ વીકેન્ડ છે. સો મે બી યા, લાઈક ઇફ આઈ કેન મેનેજ, અગર એ લોકો કારનું રિસ્ટ્રિક્શન હટાવી લે, લાઈક રાઈટ નાઉ ઇટ્સ ઓનલી 2 પીપલ ઇન 1 કાર. ઓકે, બટ ઓફકોર્સ ટ્રીપ કરવા જતા હોય તો એટલીસ્ટ આપ લોકો હશે કારમાં. સો સો દેટ્સ ઇટ. It's going good, so for coming to you, Nina. Corona mate, like the lockdown is nearly lifted, by which I mean essential services are all on now. But it is on at 44 degrees Celsius. So that's down. But because 7 to 7 is curfew and 7:30 jeo to sunset thai cha. So basically you are out only jare temperature is 40 and above. That's a good strategy. So that's a very good strategy. I think it's a very nice strategy. Bo jo cha loko ena lite bar aave che pan traffic to hoye che. And paan na galla khuli gaya che, to
પાનના ગલાની બહાર મેં બહુ જ લાઈનો જોઈ છે એટલી જેટલી ગ્રોસરીઝમાં હતી પહેલા. હવે નથી ગ્રોસરીઝમાં એટલી લાઈન, ઓબ્વિયસલી મોર શોપ્સ આર ઓપન બેઝિકલી. ધ વર્સ્ટ થિંગ ઇઝ દેટ એન્ટ્રોપી ઓફ બેગર્સ હેવ ઇન્ક્રીઝ. ઓકે, અને દે હેવ ધીસ સ્ટિક, મારી પાસે પિક્ચર બી છે, દે હેવ લાઈક ધીસ સ્ટિક અને એની આગળ બાઉલ સેલોટેપ કરેલો, એન્ડ દે વુડ આસ્ક મની વિથ ધેટ, બટ દે વુડ સ્ટીલ બી અનોયિંગ. એન્ડ આઈ વોઝ વોન્ટિંગ ટુ ડુ સમથિંગ ફોર ધેટ ગર્લ, પણ યુ નો ઇફ યુ ગીવ મની યુ ફીલ ગિલ્ટી, ઇફ યુ ડોન્ટ ગીવ મની યુ ફીલ ગિલ્ટી. ડિલેમા. Yeah, on the bright side, because થોડી વસ્તુ lift થઈ છે, તો I have been able to reconnect with the only person I have in Ahmedabad, since આપણે બધા બહાર જતા રહ્યા છે. So we met and we were sitting in a car, and since ખાવાની વસ્તુઓ બંધ છે, we had nowhere to go. અમદાવાદમાં બેઝિકલી ટાઈમ પાસ માટે ખાલી ખાવાની વસ્તુ છે. And that's our topic. Apart from that, that's a fact. Apart from that, હું ડ્રાઈવ પર જઈ શકી અમદાવાદની બહાર, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રિસ્ટ્રિક્શન્સ આર ઓફ, એન્ડ ધેટ વોઝ અ નાઇસ થિંગ ટુ ડુ એઝ વેલ. નાઇસ. એઝ વી ટ્રાય ટુ બી ક્રિએટિવ, આજનો ટોપિક છે ટાઈમ પાસ. There, here, in general, થોડી કમ્પેરિઝન થશે, થોડો ટાઈમ પાસ થશે. બેઝિકલી આ પોડકાસ્ટ, ધેટ્સ ઇટ. સો વોટ વોઝ યોર ફેવરિટ ટાઈમ પાસ ઇન અમદાવાદ? યુ ગાઈઝ કેન સ્ટાર્ટ. ઓકે, સો ઇફ આઈ કેન શ્યોર સ્ટાર્ટ, ગો ફોર ઇટ. સો ઇફ આઈ કેન રિકોલ મોસ્ટ ઓફ ધ ટાઈમ ટાઈમ પાસ માં ફરવું, ફરવામાં ખાવું, અમદાવાદની સૌથી મોટી વસ્તુ છે કે તમે ખાવું એ ટાઈમ પાસ છે. એન્ડ ઓલસો અધર લાઈક દેર આર રાઈટ નાઉ દેર આર લાઈક લોટ્સ ઓફ એક્ટિવિટીઝ. પહેલા હું હતો ત્યારે બી હતી, બટ અત્યારે એઝ યુ મેન્શન લાઈક શોર્ટ્સ જે સિંધુ ભવન રોડ ઉપર છે, બટ ફોર ટાઈમ પાસ તમારે 2 કલાક પહેલા અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. ઓકે, યા. So basically, ek minute, ek minute, to shorts government wala run kar rahe hai. Okay, sorry. Oh god, you are playing this game. Nice one. No, actually alpha one bhi evi hala dati pehla. Jare khali bolle ma bowling alley ma alpha one ma rahe to like you have to wait at least 1.5 hours. અમદાવાદ એ તો એક ટાઈમ પાસ હતો, શોપિંગ. લાઈક ઓકે, આઈલ એડ ટુ ધેટ. સો 3 વર્ષ મેં હું રખડ્યો છું અમદાવાદમાં, લાઈક લિટરલી કહેવાય તો, કારણ કે એન્જિનિયરિંગ કર્યું છે. નહીં, વધારે એક્ઝેક્ટલી નહીં કહું, બટ બેઝિકલી એન્જિનિયરિંગ કર્યું હોય તમે તો તમે રખડ્યા જ છો, આમ એવું કહેવાય. અને અમે લોકો રખડવામાં કેફેઝ અને મૂવીઝ અને શોપિંગ સિવાય અને ખાવા સિવાય કંઈ બીજું નથી કર્યું, બીકોઝ એટલીસ્ટ આઈ વોઝ અ બિલિવર્સ. યા, ગો ફોર ઇટ. બટ કેટલી વાર આર્ટ ગેલેરી જોયો માણસ? બહુ જ વાર, કેમ કે દર વખતે અલગ એક્ઝિબિશન હોય. આઈ નો, બટ તમે એક વાર જોઈ લીધું, પછી શું? 2 કલાક થઈ ગયા, પછી શું? હફતો કેવી રીતે નીકળે? પછી 1 વીક પછી પિક્ચર એકદમ નાય. ઓકે, આઈ વોઝન્ટ હેંગિંગ અરાઉન્ડ વિથ આર્ટ સિકેટ, સો યા. એ લોકોને કઈ ખબર? ના, અમદાવાદ હેઝ અ નાઇસ આર્ટ કલ્ચર. ઓકે, but if you're not interested in arts, like, you can do that for time pass, you know?
અરે તો હોબી અને ટાઈમ પાસ માં શું ફરક છે? ઓ બહુ જ બહુ જ. ત્યારે ટાઈમ પર લિટરલી કઈ કરવા માટે ના હોય ને ત્યારે તે વસ્તુ કરે ટાઈમ પાસ. હોબી આપણે સામે ચડીને કરીએ એન્ડ એ કઈ સામે આપે ટાઈમ પાસ, નોટ ઓલવેઝ, નોટ નેસેસરીલી. પણ મને ખાવું બહુ ગમે છે અને હું ખાઉં છું તો મને બહુ જ હેપીનેસ મળે છે. ધેટ્સ નોટ અ હોબી. ઓકે લેટ્સ જસ્ટ, ઈટિંગ ઇઝ નોટ અ હોબી, સોરી. ઓકે કામ કરી ઓડિયન્સ, ઓડિયન્સને ડિસાઈડ કરવા દે જે પાંચ છ લોકો અહીંયા સુધી પહોંચ્યા છે. જસ્ટ કમેન્ટ, પ્લીઝ કમેન્ટ, યા પ્લીઝ કમેન્ટ. હા મેં કમેન્ટ કોઈ કરતું નથી, જોઈએ લાઈક ભી નથી કરતું. એક્ચ્યુઅલી લાઈક તો થાય, આઈ એમ નોટ આસ્કિંગ ફોર લાઈક, કમેન્ટ ઓર સબસ્ક્રાઇબ, વી આર જસ્ટ સેઇંગ ઇન જનરલ. જો ખાલી જો અહીંયા એડિટિંગ કરો છો હું. હા બટ એક્ચ્યુઅલી કોઈ વાંધો નહીં, કરો ના જો કોઈ વાંધો નહીં. અમારા રેઝ્યુમે ઉપર જશે આ, એન્ડ વી કેન ફાઇન્ડ જોબ્સ ઓન ધ. તું આડો ગુસ્સે ના થા, આ રાખવું જોઈએ કે કાઢું છું? ઓકે બેક ટુ ધ ટોપિક, ટાઈમ પાસ. યાદ આ રાઈટ. સો તમારો કોનો ફેવરિટ કેફે કયો હતો? યા મોસ્ટ મોસ્ટ લાઈક જે કેફે માં તમે મોસ્ટલી જતા હતા? સ્પેન જતી તે હું બોલું. આઈ બીન देयर, આઈ બીન देयर. યા આઈ યુઝ ટુ ગો ટુ સોલ સ્ક્વેર અ લોટ. હવે નથી જતી. આઈ યુઝ ટુ ગો ટુ ઝેન, ધ સેપ્ટવાડુ કેમ્પસ. એમબીએ. યા આઈ લાઈક્ડ ઈટ બીકોઝ ઈટ વોઝ ઓપન એન્ડ યા ઈટ હેડ લાઈક અ ચિલ મ્યુઝિક. પણ પછી પ્લેલિસ્ટ થોડું મગજ માં. એ લોકો એની સિસ્ટર કેફે નટરાની, એ કેવી લાગતી? નટરાનીનો સૌથી બેસ્ટ વસ્તુ હતી, જે લોકોને ખબર છે એ લોકોને ખબર છે. આઈ નો વેરી ગુડ, આઈ નો. સો યા ધેટ વોઝ વાય આઈ લવ નટરાની. ઓલસો બીકોઝ આઈ યુઝ ટુ ડુ થિયેટર ઇન નટરાની, તો પછી ત્યાંથી. બટ જે હતું એ હતું, એને જેને ખબર છે એને ખબર છે. યા યા શ્યોર શ્યોર. નટરાનીમાં મને ફૂડ અને ઝેનમાં બી મને ફૂડ એટલું ખાસ નથી ગમતું, પણ નટરાનીની કોફી મને બહુ ગમે. નટરાનીની એક્ચ્યુઅલી મસાલા ખીચડી એ લોકો વેચતા હતા, એન્ડ ધેટ વોઝ એક્ચ્યુઅલી ગુડ, રીલી ગુડ. અપાર્ટ ફ્રોમ ધેટ આઈ ડોન્ટ રીમેમ્બર. સોલ સ્ક્વેરમાં થાઈ ગ્રીન કરી અને રાઈસ બહુ મસ્ત બનાવતા હતા. સોલ સ્ક્વેરની આખી વાઈબ પેલી હેલ્ધી ફૂડ વાળી હતી, રાઈટ? એન્ડ it was weird, plantations and all, it was very pretty. I remember e loko na te pani ni andar e loko cucumber nakta tha, and hone mari friend pehli var tya gaya, ame pani pidu, it was like mo ke problem che cucumber no taste aavach hai. Okay, right, journey. Okay, main do category mein divide karunga, like one is food wise and one is ambiance wise. Mm-hmm. So food wise, if I say variety was really good. Oh yeah, but the one walu and shell petrol pump ke niche wala upar wala meko better. I love the food. And Sindhu Bhavan has like good ambiance and yeah. Stuff, it's open and, yeah, so they had really good pastas and pizzas bhi sara tha. That's like, it, I love that food. That's it. Bro, Ahmedabad ke har ek cafe ka fixed menu hai. Pastas and pizzas. Sorry, go on. I like chamomile tea in variety. Yeah, that was good. Sorry, journal ke kya tha? Mane food se bhi bhagyo the, like olo like khaba jo motto shake aaya badu. Yeah. That's nice. That was nice. આપણે ખાવાના ઉપર કેમ પાછા આવ્યા? તે ચાલુ કે કેમ કે આપણે કેફેસ ડિસ્કસ કરી રહ્યા છે. સ્ટોપ ફીલિંગ ગિલ્ટી. ગઈ ક્લાસ વીક જ આપણે વાત કરી હતી કે લાઈક ખાવા ઉપર ગિલ્ટી ના ફીલ. એન્ડ ફોર એમ્બિયન્સ, ઇફ આઈ હેવ ટુ પિક વન, ધેર આર સો મેની. That's a cafe in the
એમએ વાળી લાઈનમાં સેટ આગળ જઈએ એટલે કેફે છે ડોમિનોઝ ની સામે, મને નામ નથી ખબર બટ ઈ વોઝ રીલી ગુડ. ટર્કોઇઝ વિલા, યે, ધેટ વોઝ ગુડ. Yeah, it was decent. Sandwich works was also amazing. Is amazing. Ah, actually sandwich works no waffle bahut saro tha nemno baki khavano. Emni biryani bhangar che, sorry. For me at least. Yeah, apple cinnamon tea. Yeah, baki badu hands down bahut saro hatu. Sorry. Yeah. Sorry. Okay, go on. Sandwich works for biryani wala. Yeah, milti hai but nahi utni. Meko utni maza nahi aayi. Sorry. वहाँ पे सब कुछ मिलता है, उनके पास एक पूरा एक्सटेंसिव अच्छा सा मेन्यू है. सैंडविच वर्क्स हैज अ न्यू प्लेस कॉल्ड तंदूर वर्क्स. बहुत जूनी है, मैं कहीं ना हूँ थी पहले लॉ गार्डन मर्सिडीज ना शोरूम नहीं सामने ने. आई डोंट नो, आई एम नॉट गॉन देयर, आई एम वेजिटेरियन. ओके નો જજમેન્ટ દેર. ઓકે સો આપણે આગળ વધીએ. પહેલાં આઈ આર લાઈક ટુ સે હાય રેવંત, તે કીધું હતું ને કે વિડીયો કોલ જોઈએ છે, ડિમાન્ડ કરી હતી. હિયર વી આર ટ્રાઈંગ આર બેસ્ટ. હવે શેર કર બીજા ફ્રેન્ડ્સને, અમારો વ્યૂઝ વધારો. થેન્ક યુ. ઓકે પરવાસ, યુ હેવ ટુ સે વોટ અબાઉટ ધ કેફે કલ્ચર ઇન અમદાવાદ ઇન કેસ યુ ફોરગોટ. Oh, ha, right. Maro turn back. Okay, I used to go to this one cafe, Sindhu Pond Road upar hato. Naam nahi lau, karan ke agar hu bahu khar kadvano chu. So, hame je cafe par jata tha, sauthi best, like, food was economical, best for mate jagya hati, open space hatu, indoor AC vadu hatu. Hame loko tiyan itla jata tha ke waiters saathe friendship thai gayi thi. એન્ડ એટલી સારી કે જો અમે લોકો વચ્ચેથી આવીએ તો એ બિચારો સામેથી આવીને અમને પૂછશે કે લાઈક તમારો શું ઓર્ડર છે. યુઝ્યુઅલી પછી એક ટાઈમ એવો આવ્યો કે દે ન્યુ આર ઓર્ડર, અમારે જઈને ખાલી બેસી જવાનું, એ બિચારો ઓર્ડર સર્વ કરી આવ્યો. યા, ધ યુઝ્યુઅલ. એટલું સારું હતું. આ કેફે 3 વર્ષ ચાલ્યું એન્ડ ધેન સોરી, એક મહાન વ્યક્તિને આઈડિયા આવ્યો કે હું આ જગ્યા જે ત્યાં ટ્રાફિક આવે છે આને હુક્કાબારમાં કન્વર્ટ કરું. સો એ ભાઈએ હુક્કાબારમાં એટલે કેફે ખરીદી લીધો ઓનર જોડેથી, બધો ઇન્વેસ્ટમેન્ટ કર્યો. નોર્મલ લોકો અલાવ નહીં અનલેસ તમે લોકો હુક્કો નથી ખરીદતા. લાઈક કેફે બંધ, તમારે હુક્કો ખરીદવો જ પડે કમ્પલસરીલી, એવી સિચ્યુએશન કરી દીધી. અને જ્યારે કેફે લોન્ચ કરવાનો હતો ત્યારે ગુજરાત સરકારે હુક્કા બેન કરી દીધા. સો કેફે થઈ ગયો, એને ફરીથી પેલો મોડલ લાવવો પડ્યો કેફે વાળો. ઓકે, વિચ ડિડન્ટ વર્ક આઉટ. સો હી સોલ્ડ ઇટ ટુ સમ અધર બિગ ફ્રેન્ચાઇઝ એન્ડ અત્યારે હવે એ જગ્યાએ કોઈ રેસ્ટોરન્ટ છે. જ્યારે એક ડિસન્ટ કેફે ચાલતું હતું, લોકો એન્જોય કરતા હતા, અમારા ઘર ઉજાડ દયા. ધેટ્સ ઇટ. ઉન લોગો કાફી વિચાર ગયા. હા, અમારા ઝ્યાદા કર્મા. કર્મા ક્યા. સો યા, ધેટ વોઝ સમથિંગ ધેટ અબાઉટ કેફેઝ ઇન જનરલ. તો અબ લાઈક કેફેઝ આ રહે જા રહે, ધેટ્સ બીન ધ નોર્મ. બટ ધેર હેઝ બીન વન કોન્સ્ટન્ટ થિંગ ફોર મી એન્ડ માય ફ્રેન્ડ્સ, એઝ યુ સેડ, વી વુડ જસ્ટ ચિલ ઇન અવર કાર્સ બીકોઝ ધેર વોઝ વેરી લિટલ પ્લેસીસ ટુ ગો, એન્ડ વી વુડ હેવ કોફી કે ચા, મોસ્ટલી કોફી કે કોકો ઓર મેગી ફ્રોમ અમારો કોફી વાળો જે છે એ હજી બી છે, જે આઈ થિંક એક ડેકેડ થી અમારો કોફી વાળો છે. અને એને અમારી માટે યુઝ્યુઅલ ઇઝ લાઈક અમારી કાર જોઈને ચા પીને જતા રહેશે. કદાચ નેક્સ્ટ જનરેશન વધારે હેપનિંગ હોય, કઝ અમારા વાળા બહુ ટાઈમ પાસ વાળા હતા. Like, finally when I started going to IIM,
આઈ વોઝ ડિસઅપોઇન્ટેડ બિકોઝ ત્યાં જઈને લોકો ચા પીવે છે, મેગી ખાય છે, ભુરજી ખાય છે, જસ્ટ બિકોઝ દે કે નોટ ટેલ ધ પેરેન્ટ્સ કે અમે લોકો એગ ખાઈએ છીએ. દેટ્સ ઇટ, દેટ્સ ઓલ વોટ ઇટ વોઝ. અને થોડા લોકો રાડા રાડ કરે ને બાઇક સ્કીડ કરે, લાઉડ મ્યુઝિક વગાડે. બાઇક્સ, યા. મેરે દિમાગ મેં એસે સોચ રહા થા કે કુછ ડિઝની મૂવી જૈસા કુછ હો રહા હોગા વહાં પે, સમથિંગ રિયલી હેપનિંગ. આઈ વોઝ સુપર ડિસઅપોઇન્ટેડ. ઓલધો ધેર વોઝ વન થિંગ, ત્યાં એક ઝેરોક્સ વાળો હતો, એની બાજુમાં લોકો જે લોકો કરતા હતા એમને ખબર છે, આઈ એમ નોટ ગોના સે એક્ઝેક્ટલી. Yeah. I don't know. Seriously. I left out the details, but it's okay. We can continue. Okay. So, okay, so comparatively, તમે લોકો કેફેનો સબસ્ટિટ્યુટ અહીંયા શું શોધ્યું છે? ફોર મી દેટ્સ ધેટ ક્લબ્સ, ઓકે, હેન્ડ્સ ડાઉન ક્લબ્સ આર ફન. એન્ડ ધ વિયર્ડેસ્ટ થિંગ ઇઝ, જે ક્લબમાં અમે લોકો ફ્રિકવન્ટલી જતા હતા એ ક્લબ 30 યર્સથી ચાલુ ટોરોન્ટોમાં હતો, લાસ્ટ વીકે પરમાનન્ટલી શટડાઉન થઈ ગયો. સો હવે અમારે એક નવો ચીપ બાર શોધવો પડશે, નવો ક્લબ શોધવો પડશે. ઓકે, યા. સો ઇફ આઈ સ્ટાર્ટ, ઓકે, ક્લબ્સ, આઈ એમ નોટ હું એટલો ક્લબમાં નથી જતો યુઝ્યુઅલી, બટ ધ થિંગ ઇઝ કેફેઝ કલ્ચર અહીંયા બહુ બેઝિક છે. લાઈક કેફેમાં લોકો સવારે બ્રેકફાસ્ટમાં જતો હોય, બટ ધ થિંગ ઇઝ લાઈક ઇન્ડિયાના કેફે અને અહીંયાના પબ્સ છે, લાઈક યુ કેન હેવ ફન, ધેટ્સ મસ્ત એમ્બિયન્સ છે, પુલ સાઇડ પબ્સ છે, એવું બધું છે. તો જે ઇન્ડિયામાં કેફેસ છે અહીંયા એ બેઝિકલી પબ્સ છે, બિકોઝ ત્યાં લોકો કોફી પીવે, ત્યાં લોકો બિયર સાથે ચીજ મારે છે. કેફેઝ આર લિટરલી ગુડ. એમાં બી ફ્રાઈડે સેટરડે નાઇટ ધેર આર ફ્યુ કેફેઝ, લાઈક એક અહીંયા એક રિવર છે મેલબર્નમાં વિચ ઇઝ પાસિસ થ્રુ ધી સીબીડી ડાઉન ટાઉન ફોર યુ ગાઈઝ. તો અને એ બોટમાં, અને રિવરમાં બોટ છે અને એ બોટમાં કેફે છે. સો દેટ ઇઝ રિયલી ગુડ. અને એની માટે તારે ઓલરેડી લાઈક બુકિંગ કરાવી દેવું પડે. આઈ નેવર બીન ધેર બીકોઝ ઇટ્સ રિયલી કોસ્ટલી, બટ દેટ્સ રિયલી ફન. લાઈક તમે આખું એક ટૂર કરાવે 1 hour નું, અને એવું વચ્ચે આ લોકો અહીંયા નર્મદામાં બી કર્યું હતું. એકચ્યુઅલી હું ત્યાં ગયો હતો, હું એકચ્યુઅલી ત્યાં ગયો હતો, એન્ડ ઇટ ડિડ નોટ ટર્ન આઉટ એઝ એડવર્ટાઇઝ્ડ, બીકોઝ હું દિવસમાં ગયો હતો અને એ લોકો દિવસની સર્વિસ નથી આપતા, ઇવન ધ વોઝ પોસિબલ. એન્ડ ઓવરઓલ દે જસ્ટ વર દે વર રેનોવેટિંગ. સો યા, કેફે નથી અમદાવાદમાં જે મેં ના કદાચ જોયું હોય, એક્સપ્લોર કર્યું. Yeah, apart from cafes, Ahmedabad ma I used to go for commercial movies je hata bauch. Actually ek survey hato bau pehla BuzzFeed no ki koi no, so e loko e check karyu to ke India ma sauthi best jagya kai je movies jova mate, and Ahmedabad was on top on that survey because Ahmedabad ma sauthi સસ્તી ટિકિટ છે ઓલ ઇન્ડિયામાં, એન્ડ સિનેમા ક્વોલિટી લાઈક 3-4 આપણે મલ્ટીપ્લેક્સીસ છે આપણા જોડે વિચ આર જસ્ટ લાઈક સુપર્બ ક્વોલિટી એન્ડ બહુ સસ્તામાં, લાઈક 100 rupees અમે લોકો સિનેમેક્સમાં 11 પહેલાં પહોંચી જવાનું જે મૂવી જોઈએ, જસ્ટ 100 bucks. ઇટ વોઝ હેવનલી. INOX private hai, IMAX udhar hai, wo Science City, uske upar maine Harry Potter dekhi thi. Maine Harry Potter dekhi thi, uske alawa koi nahi dekhi. Nice, right? That's real 3D actually. Maine us jaisa 3D nahi dekha hai. That was a huge ass screen. Agreed. Yeah, usse acha 3D maine dekha tha Marvel mein. Sorry usse acha 3D I saw in Netherlands in the Endgame. That was it. But that's not fair. Netherlands versus Ahmedabad no theater, some come on. No, but I used to live in a small city which was way smaller than Ahmedabad, so but I can compare. No, you can.
સોરી અરે મારી આખી સિટીમાં એક બી મલ્ટીપ્લેક્સ નતું મારે બીજી સિટીમાં જવું પડ્યું તું સાયકલ કરીને મૂવી જોવા માટે જે નજીક ની મૂવી સ્ટીલ ઇન નેધરલેન્ડ્સ છે ગુજરાત નથી લાઈક ભલે ગુજરાત બહુ ડેવલપ થઈ ગયું છે બહુ જ આગળ વધી ગયું છે ઇટ્સ નોટ સમથિંગ હ્યુજ ખાલી રસ્તા સારા હોય નહીં ટ્રસ્ટ મી ફાઇન સો કેફેસ ઠીક છે ફાઇન એક્ટિવિટીઝમાં શું કર્યું અમદાવાદમાં કોઈને યાદ છે કશું મારી માટે આર્ટ ગેલેરીમાં જવું વોઝ લાઈક અ બિગ થિંગ અપાર્ટ ફ્રોમ દેટ મારું બધું એન્ટરટેનિંગ વસ્તુઓ સિટીની બહાર જ હતી ફોર યા બીકોઝ હું ફોટોગ્રાફી કરતી હતી કાફી ડીસેન્ટ વાળી તો યા અડધું અમદાવાદ ડીસેન્ટ વાળી ફોટોગ્રાફી કરવા થોલ જ જતું બધા લોકો પેલા તૂટેલા ઝાડ ઉપર એક પંખી અરે પક્ષી બેસી જાય એનો ફોટો પાડીને ફેસબુક ઉપર રાખતા ફોટો પાડ્યા ધેટ્સ ઈટ યા સો આઈ વોઝ ડુઇંગ ધેટ ઓર ટુ બી ઓનેસ્ટ અમદાવાદ સોરી યુ કન્ટિન્યુ નહીં આઈ થિંક ટુ બી ઓનેસ્ટ અમદાવાદી મિલેનિયલ્સ ને કુછ ઉખાડા નહીં હે એક પૂરી જનરેશન બરબાદ હોઈ હે ગો ઓન સર અપ ધેર આટ And adding to the Niranu photography, I know, like, when you go to the hall, there literally at least five people with DSLR. If you want to go to the hall, five people with DSLR. Even Google photography, I'm going to go. But yeah, I'm not going to go to the hall. I'm going to go to the hall. Yeah. Yeah. And, but actually if you know Sarkej Rosa I've been there once maine photography wala yahan pe dekha hi nahi hai seriously it's been 1.5 years kahin pe park pe kahin pe bhi nahi I don't know like as a professional photography aisa kuch nahi dekha hoga kuch so log shayad ghar mein photo khinch rahe aur they go to the destinations because yahan pe interest hai traveling pe इतनी मस्त नजदीक में इतनी मस्त जगह पे जगह है ना सो अगर तुझे फोटोज वहां पे जाके तू क्लिक करा रहा है दैट्स ऑसम या ऑब्वियसली इट्स लाइक ओनली 100 किलोमीटर्स अवे फ्रॉम हियर आई वाज टॉकिंग अबाउट बर्डिंग गाइस सॉरी आई वाज टॉकिंग अबाउट बर्डिंग जरे तुम्हें कोई बर्ड ने आइडेंटिफाई करी ने અમદાવાદ ની અંદર આવી ગયા છે હ્યુમન ઇન્ટરવેન્શન ઓછું બસ એ ટકતાલ ના 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 અમદાવાદમાં એટલે એનઆર સાઇડ લાઈક સેન્ટર ડાઉનટાઉન અમદાવાદમાં સો અપાર્ટ ફ્રોમ ગોઈંગ ટુ લાઈક થોડ આવી રીતે કે કઈ બી નલ સરોવર જઈ આવીએ ત્યારે બહુ જ ફોટોગ્રાફી કરવા માટે એક હોઈએ ત્યારે this was it નહીં તો હું ટ્રેકિંગ કરવા જતી હતી કે દેટ વોઝ ઓલસો લાઈક ઇન ગુજરાત यहाँ की एक्टिविटीज भी ऑलमोस्ट सिमिलर है अहमदाबाद से द सेम थिंग बोलिंग पूल्स एंड पूल्स एज इन स्नूकर एंड स्टफ बट देयर आर फ्यू थिंग्स दैट एक तो यहाँ पे स्काई डाइविंग है मेरे घर से 2 किलोमीटर ही दूर आई डोंट वांट टू डू दैट बट स्टिल मेरी फटती है और कोई फ्रेंड और कोई ज्वाइन नहीं हो रहा है लाइक मैं अकेला नहीं जाना चाहता हूँ अगर कोई फ्रेंड आ रहा है तो मैं उसके साथ जाऊंगा मैं उसी का वेट कर रहा हूँ कि कोई साथ में आने को रेडी हो
और अपार्ट फ्रॉम दैट मैं शीशा और वो सारी चीजें तो यहाँ पे नॉर्मल करता है वो दैट इज काइंड ऑफ एक्टिविटी और फन एंड द थिंग आई हैव टॉक्ड अबाउट द केबल केबल आई डोंट नो जिप लाइन या सो दैट्स रियली गुड थिंग और यहाँ पे वो भी है लाइक सर्फिंग भी है दैट्स इट्स सेम थिंग तुम्हें केबल से यू हैव टू तुझे ऊपर एक केबल है तुझे टाइट कर लिया और यू जस्ट रन इन अ सर्कल विद अ सर्फ बोर्ड So you learn how to balance basically, right? Yes. Yeah. But वो पूरा session उस पे ही है तुझे balance उसके बाद you can't do surfing by your own because यहाँ पे waves नहीं है just in a steady lake वो लोग ऐसा 45 minutes का session देते हैं. Right. अब परवास. Yeah, अहमदाबाद में तो कुछ खास था नहीं. Like I used to. मैंने लाइक पेंटबॉल वगैरह आया था मेरे टाइम पे बट आई नेवर वेंट देयर बिकॉज आई डिडन्ट हैव बिग इनफ क्रू फिर हम लोग टाइम पास के लिए या तो ड्राइव्स पे जाते थे हॉल जाएंगे डियर डेक जाएंगे वी माइट सिट एट अ कैफे बट दैट वाज अबाउट इट यहाँ पे और द थिंग वाज अहमदाबाद में करने को कुछ था नहीं यहाँ पे बहुत कुछ है फॉर एग्जाम्पल यहाँ पे एग्स थ्रोइंग है लाइक यू गिव मनी ताकि वो लोग आपको कुल्हाड़ी दे जो आप टारगेट के ऊपर फेंको दैट्स अवेलेबल हियर एंड मैं एक डेट के लिए प्लान कर रहा था सो शी लाइक गेमिंग सो आई वाज लुकिंग अप स्टफ सो गेमिंग के ऊपर मेरे को 5 कैफ़े मिले देयर वाज वन जो पूरा वीआर कैफ़े लाइक यू पे 40 मिनट्स एंड यू विल बी इन वीआर then there was this cafe which gives you arcade games with food like while you wait you can play old Nintendo games yeah. wow. so yahan pe karne wise kafi sari cheez hai which was really really low in Ahmedabad aur but maine kiya kya yahan pe parks mein gaya hu island pe gaya hu aur parks mein gaya tha daru piya aur parks mein gaya khana khaya picnic ki park mein daru piya पार्क में हाँ पार्क में या एग्जैक्टली पार्क में दारू पिया सही कहा देयर हैज बीन अ वीआर वीआर प्लेस एंड लाइक अ आर्केड गेमिंग प्लेस इन अहमदाबाद ओके आई डिडंट नो दैट नॉट हैज बट इट इज देयर नाउ ओके पण हूँ गई थी और मने जरा भी जवानी इच्छा ना थी लाइक आई एक नानू छोकरो 5 वर्ष नो रमी रहो तो वीआर मा दैट वाज સિંધુ ભવન તો કીધું હા સિંધુ ભવન ઇઝ બેઝિકલી ઇટ્સ ધેમ નાઇસલી મેડ ઇટ It's like JB Manik Chowk par hata hai ane bija nawa badana stalls che ane birthday sitting arrangement che je kaafi decent thi to ma VR kya thi aayo ema one of the stalls food stalls has like a glass door ane te agar be VR wala screen mukela tha okay and like fine ena thi mane yaad aayo ke apde Ahmedabad ni vaat karin pachi pelo je flood hato ek apde cafeterias no એની એડ્રેસ ના કરો લાઈક બધી જગ્યાએ પેલું કોનું મોડલ કોપી કરતા હતા એ લોકો ફૂડ ટ્રક પાર્ક બધી જગ્યાએ ફૂડ ટ્રક પાર્કનો મોડલ કોપી થવા લાગ્યો એન્ડ ટ્રક્સ જતા રહ્યા ફૂડ એવું રહ્યું અને પછી આ વોઝ જસ્ટ લાઈક તમે લોકો એક આપણે એક રસ્તો હતો એસજી હાઈવે અને એસપી લિંકની વચ્ચે ત્યાં આર્મી કેન્ટોનમેન્ટ વાળો છે કર્ણાવતી સિવાય વાળો એક નવો ડેવલપ કર્યો છે YMCA-ની સામે સો ત્યાં એક આર્મી કેન્ટોનમેન્ટ બેઝ કરી હતું આવું કેફેટેરિયા વિચ વોઝ બેઝડ ઓન આર્મી લાઈક ઓકે આ વોઝ સમથિંગ એલ્સ લાઈક ખાવાનું ઓકે હતું આઈ એમ નોટ ડિસિંગ ઓન એની વન લાઈક દેટ બટ કમ ઓન આર્મી થીમ ઓર તું ખા ક્યાં રહે સમોસે ઓર મંચુરિયન ફ્રાય બટ સો આર્મી થીમ કા ઉસે લેના દેના ક્યા થા બેસિકલી નથિંગ ઇટ વોઝ જસ્ટ અ ગિમિક કુછ હટકે કિયા
not make sense. Agar tu khane mein kuch nah, you can't do that actually. खाने में एक आदमी आ रहा है, नहीं सॉरी सबको लाइन लगानी है, ये लो खाओ निकलो. अगर तो वो स्टाइल आर्मी वाली स्टाइल से खाना पर खाना थोड़ा तो दैट वुड बी रियली रूड. आल्सो आल्सो खाना खत्म हो गया, खाने का ऑप्शन भी नहीं मिलने. खाना खाना खत्म हो गया उसके बाद वो बोलेगा प्लेट कहाँ रखनी है, तो एक जनरल आएगा धोने जाओ दो जवान. Yeah, you have to be in army discipline, right? Yeah. और आर्मी वाले को समोसे भी खाने नहीं मिल सकते. Exactly. Of course. Exactly. दाल खिचड़ी देंगे. Yeah. So what journal, what do you do there for entertainment, like time pass? मारे सुकर है. I usually hit the seesaw. ए मैं वो चुका हूँ पर. But usually go to college. Sorry, fuck. College time pass ke liye. Great. Samra uncle auntie. Time pass kara college moklas. Clip off time. Nahi nahi ye rahega. Main college friends se ja raha tha, but I don't know main college pe kaise. College friends ke saath main. Every Sunday, I try to go for bowling. क्योंकि यहाँ पे एक bowling की जगह है, that's really cheap. If you, it's like every Sunday लोगों की scheme है, एक drink के साथ bowling की game खेलनी. Oh, that's cool. Wow. तो $10 की beer के साथ game की bowl. I have a confession. मैंने life में कभी bowling नहीं किया. Never. नहीं ना ते. मुझे ऐसे professionally नहीं आती, but I love that. मैंने try भी नहीं किया. I've never gone bowling. It's good. मतलब दिलासा मत दे, दिलासा मत दे. I'll survive. Don't worry. Bowling ही नहीं. हाँ, it's bowling. But time pass के लिए it's a fun activity. Competition with friends and stuff. Yeah. So for me, time pass activities, Tiyagard is obviously is way more than Aya. And again, एक नाना city में रहती थी, बहुत नाना city में. The best thing about Nanu City was sitting bar jau was like 10 minutes by cycle. So I could go to next city and I could go there and like use Emna Badi recreational activities as well. Mm-hmm. So this way I had Amari City ma there was a trampoline park jahun gai thi. It was so much fun. Akku mall jetlo motu hatu full of all trampolines. It was just jumping the entire day. Board games ramta hi hame friends. Mari university ma there's a lot of sports je hu 180ish sport. Je mati ek bhi main kyare bhi nahi ramu. 180 ek minute a student of the year wali college hati. College se hiking. Huge game. But then I go for hiking. I go hiking like bahut bada hiking parks the Netherlands ma. ગરની પાછળ જ એક બેચ છે એટલે આઈ કેન જસ્ટ ગો સનસેટ ટાઈમ પર ચાલવા. સેમ મારે એક સોરી મારે એક બસ ત્રણ સબવે સ્ટેશન પકડીને સિટી ની અંદર જ એક હાઈકિંગ ટ્રેલ છે. વાહ યા એક્ઝેક્ટલી હાઈકિંગ ટ્રેલ્સ ઇઝ લાઈક અ વેરી નાઇસ કન્સેપ્ટ આઈ રીલી લાઈક ઇટ. યા યા પછી ગાર્ડન્સ ઓબવિયસલી સો મેની ગાર્ડન્સ ઓ માય ગોડ. યા સેમ ધેર ઇઝ ધીસ એવરી સિટી હેઝ ધીસ વન પાર્ક કોલ્ડ વોક્સ પાર્ક લાઈક પીપલ્સ પાર્ક. It is the most beautiful thing in the city for sure, like hands down. Wow. Church karta bhi pretty hai. That is a very European thing actually. Like, yeah. E baju na Eastern European thing. But I think same ahiya bhi chhe, cause har ek area no, dar ek area no ek park hai. Like if you have a street, there might be a park. Sorry. Yeah. Bol jana. And then bars and house parties પણ એનાથી તો હું બહુ જ થાકી ગઈ છું. બાર્સ થી એસ્પેશિયલી લાઈક ધેર ઇઝ અ લિમિટ ટુ હાઉ મચ યુ કેન ગો એન્ડ ડ્રિંક યુ નો. નો ધેટ્સ ટ્રુ ધેટ્સ ટ્રુ પ્રાઇસ બિલ સ્ટેક અપ થવા લાગે એટલે તે તમને લિમિટ સમજ આવી જાય લાઈક ઇટ્સ નોટ વર્થ ઇટ. ઇટ્સ લાઈક અમારી સિટી માં ખાલી ત્રણ ચાર જ સારા બાર્સ હતા.
એકમાં રોક મ્યુઝિક વાગતું હતું અને બીજા બે માં બસ પોપ નાઇસ મ્યુઝિક. પણ ઇટ વોઝ જસ્ટ ફુલ ઓફ પીપલ, લાઈક પગ મૂકવાની જગ્યા ના હોય કેમ કે સ્ટુડન્ટ સિટી હતું. ઇમેજિન, સો ધેટ વોઝ નોટ ગુડ. સોરી, એન્ડ ટાઈમ ફોર વેઇટ સોરી, કોઈ તો એક માણસ હશે જે 3-12 માં બી બેન થઈ ગયો હશે, લાઈક 3-12. ઓફ કોર્સ, મારો ફ્રેન્ડ હતો. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ યુઝ્યુઅલી હિટ ધ હુકા બાર્સ ઓર નોર્મલી ધ કેફેઝ, સોરી પબ્સ નોટ કેફેઝ. એન્ડ ધેર ઇઝ અ થિંગ ધેટ વી યુઝ્યુઅલી ગો ફોર બોલિંગ વિથ માય ફ્રેન્ડ્સ, લાઈક મોસ્ટલી સન્ડે, I like doing that. Start with Parvaz. મારો મેથી પાકે જે કોલેજ ફરીથી ચાલુ થઈ ગઈ. મોહનથાળમાં was really productive and I'm feeling happy. Also, my wardrobe akho set karyo, je open wardrobe che. Bicolor coordination, you can see a rainbow from black to white, akho spectrum. Yeah. Okay. I can't. Mane dekhay jen, that's enough. That's good enough for me. Pachi mara shirts ni andar dark blue ki light blue. Kya? Tujhe dikh raha hai bhai. Yeah, that's for me. So yeah, that's my Mohan. Okay. Who's going next? Mohan third hato ke hu drive par gayi. It was so much fun. Hu 3 kalak khali drive kari rahi thi and there was music and just me. Moda ma pani aave ja sambhalne. Sorry. And because of the lockdown there was nobody on the road, like trucks, never cried nothing. Heaven, I swear, it was so beautiful. Methi Park, mare je karvanu hatu week ma, emathi ma kasuj nathi karyo. Ane, ave mari pase che Saturday aaje ane Sunday kale, so hopefully hu badhu patais. Let's see. Nahi, wait. Aaj Sunday che. Sorry, aa badho podcast Sunday shoot thai che. Forget it. Aaj Sunday che. Yeah, but aapne record pehla karo. E badho kehvani zarurat nahi. Te badho secret kahi dido hoshe. Journalist. Go on. So, maru on our mind che. કે મેં મારા 3 સબ્જેક્ટ છે તેમાંથી 2 ફિનિશ થઈ ગયા, સો જસ્ટ વન મોર ટુ ગો, ધેટ્સ ઇન નેક્સ્ટ ઓર નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક. એન્ડ મેસી પાર્કમાં સામે બહુ ખરાબ વાળો છે, દેટ આઈ વોઝ જસ્ટ લુકિંગ ફોર ધ સિચ્યુએશન્સ ઇન્ડિયાની, એન્ડ મેં જે મારી ટ્રીપ પ્લાન કરી હતી એ કેન્સલ કરવી પડશે. કુછ ખર્ચા કિયા થા? That's the important question. No, karne wala tha isi mahine. Good. But abhi kar bhi nahi sakta. I wanted to spend, bro. Mujhe jana tha. I don't think so. But, wo paise FD mein dal de. Papa khush honge. Come on. Okay, so suggestions. Aa week maan suggestions. Let's do that. Okay, suggestions. Journal. Okay. So the TV series that I'm going to suggest is really old. You might have seen it already, but one of my friend was suggesting for like 3 years, and I was just thinking it is boring. It is not really boring, but so the series is The Office. If you haven't watched it, please go. If you find a humor, that will be really funny. If you don't, that will be really good. So if you can stick to it,
that's going to be really good. But if you can't, just forget it. Because Office I have वैसे भी अच्छा show है. Like मैंने देखा नहीं है, but अच्छा show है. Yeah, and the song is. I've been suggested like a lot of times, but मैं खाली first episode जो है. Same, but तू जो इस तो सारू चाहिए. Yeah. Let's see. drop. Okay. किसका एप टू फीट इफ आई एम नॉट रॉन्ग और something similar with two. I don't know the pachan ho bag, but two hai. Okay. Two cents or 2 feet, I don't know. Yeah. But there is two, for sure. Mm-hmm. Nina. Yeah. I don't have a series this time because main abhi no kaise kaam na thi kariyo, including series juano. Sorry. Last week, kuch to ke wo ek series jo hi rahi chuje, je educational je. Mm-hmm. So, okay. Yeah. The songs are from the album of Once Upon a Time in Hollywood. They are called, there are two songs. One is called California Dreaming, je bahut junu aane bahut jaani to song che. California Dreaming on a winter's day. That's how you feel when you live in Netherlands 24/7, California ma khali winter ma. Treat Her Right, also a song je bahut junu hai, but it's really nice, like wink wink mana karta na thi aur. Okay. The movie I want to start, 1 minute, take it in. The movie I want to suggest is called Traitor by Don Cheadle. It's like Don Cheadle is in it. If you know, it's already a legendary movie. By him being in it. Okay. But it's called Traitor, basically. Okay. Fair enough. Song suggestion, I'll suggest this song, Cats in the Cradle by Harry Chapin. બેઝિકલી આ ફાધર સનની લાઈક ટિપિકલ ફાધર સનની જે સ્ટોરી હોય છે એની ઉપર છે એન્ડ ઇટ્સ અ સેડ સોંગ ઇફ તમે આ સોંગ સાંભળશો યુ વિલ રિમેમ્બર યોર ડેડ એન્ડ ક્રાય ઇફ યુ ગીવ ઇટ ટુ યોર ડેડ હી વિલ ક્રાય એઝ વેલ ધેટ્સ હાઉ ઇટ ઇઝ મસ્ત સોંગ છે પપ્પાને સંભળાવજો ગિલ્ટ ટ્રીપ કરો પપ્પાને ઇટ ઇઝ That's the same, huh? Yeah, try kari. It's the same. Okay, and the TV. Pachi, mere dil bharo. Yehu kahi na thi. Okay, short ma samjhao. So basically, father and son. Basically, son and a father ne puche, kyare ramsu, pappa akhi life kya je, hun busy chu beta, atyar nahi pachi. Chokro moto thai jaye je. Father puche je, ke beta kyare time spend karis. પપ્પા અત્યારે નહીં બિઝી છું ધેટ્સ ધ સોંગ ઇટ વોઝ ગુડ ઓકે સો ટીવી શો મૂવી સજેશન આ વખતે નથી ઇવન દો ઇફ યુ વોન્ટ વોર એન્ડ પીસ જોઈ શકો ઇટ્સ અ રશિયન મૂવી એન્ડ એની અંદર એક સીનની અંદર 12,000 એક્સ્ટ્રાઝ હતા વોર સીન શૂટ કરવામાં સો ઇટ્સ એન એપિક ઇફ યુ કેન ગેટ યોર હેન્ડ્સ ઓન ઇટ ગો ફોર ઇટ એ ના હોય તો ટીવી શોઝમાં આઈ સજેસ્ટ ડાયનેસ્ટી એ બેઝિકલી વ્હાઈટ લોકો સાથે એકતા કપૂરવાળો શો છે જર્નલે જોયો છે હી નોઝ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ આઈ નો મેન એન્ડ જો તમારે એ ના કરવું હોય તો એનો એક્ઝેક્ટ પોલર ઓપોઝિટ ઇઝ માસ્ટર ઓફ નન બાય અઝીઝ અન્સારી અ વેરી વેલ રિટન શો વેરી વેલ એક્ટેડ શો લાઈક આ આર્ટ ફિલ્મ લાઈક આર્ટ ફિલ્મ જે આપણે કહીએ ને એ ટાઈપનો આર્ટ artistic TV show. So you can totally watch these things. I've been suggested that. Master of None. It's a really good show. Thron season che. Amazing. Yeah. On Netflix, I know. Yeah. Fine. So I think that's it. Wrap up karo joye. This was the podcast. Badu cover thai gyu. We'll see you next week. And see you. Like,
share, तुमने सब्सक्राइब यू सपोज्ड टू से सब्सक्राइब फॉर अस कोई बेसिकली बेसिकली शेयर करो बस इनफ छे cuz हमारे व्यूज नी जरूरत छे या नहीं तो हमें कोई मतलब नहीं रहनो या एग्जैक्टली और एटलीस्ट कमेंट एग्जैक्टली सजेशंस हो तो गो फॉर इट जेम के रेवंत ने सजेस्ट कर रही तो वीडियो एंड हियर वी आर थैंक्स फॉर योर सजेशन दो या That's we it. Are considering suggestions if you can see again yeah mare karu ke kon program upar bahut visitor lagche chau lekha oh koreans mast vastu kare ha ha anyway okay so that's a wrap see you guys next week Yeah. That's a wrap. Bye. Ta-da. What's that?